જેને સાંભળીને દિલ અમારું ડોલે, જેને સાંભળીને દિલ અમારું ડોલે, પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે, ઓ પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે. એક કબૂતર નાનું બહુ ગમે ઉડવાનું, ઉડ્યું છાનું માનું તો કબૂતર ના પપ્પા બોલ્યા ઘુ 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 ઘુ. એક કબૂતર નાનું અને રપા રમેશ પારેખ શું કહે છે? એક હતો ભોપો તેણે પહેર્યો ટોપો, એક હતો ભોપો તેણે પહેર્યો ટોપો, ટોપો હતો બ્લુ ને તેમાં હતી જુ, ટોપો હતો બ્લુ ને તેમાં હતી જુ. તો જુબર ચટકો લાગે મોટો ઝટકો, જુબર ચટકો લાગે મોટો ઝટકો, તોય રાખે ટોપો કાઢે નહીં ભોપો, તોય રાખે ટોપો કાઢે નહીં ભોપો. ટોપો સાવ ગંદો તેમાં એક વંદો, વંદો ફરે માથે ટોપા સાથે સાથે, વંદો ફરે માથે ટોપા સાથે સાથે, ઓર વંદો ફરે માથે ટોપા સાથે સાથે. હવે જૂને ખબર પડી ગઈ કે વંદો મને શોધે છે, વંદાને ખબર પડી ગઈ કે જૂ ભાગે છે, તો બંને વચ્ચે ટોપાની અંદર રમત ચાલુ થઈ ગઈ. જૂ સંતાય છે વંદો ખીજાય છે, જૂ સંતાય છે વંદો ખીજાય છે, વંદો કાઢે ડોળા કરે ખોળમ ખોળા, વંદો કાઢે ડોળા કરે ખોળમ ખોળા. તો હળિયા પટ્ટી મચી ને થાય ગલી પચી, હળિયા પટ્ટી મચી ને થાય ગલી પચી, ભોપો ખણવા બેઠો ત્યારે ટોપો પડ્યો હેઠો, ભોપો ભણવા બેઠો ત્યારે ટોપો પડ્યો હેઠો. તો આ એક હતો ભોપો ને તેણે પહેર્યો ટોપો. નમસ્કાર. આજે આ આઠમા મણકામાં, એપિસોડ આઠમાં આપ સૌનું સ્વાગત. બાલ સહજ કાલી ગયેલી ભાષામાં કર્યું. આજે ગીત મેં હમણાં તમને સંભળાવ્યું એનું સ્વરાંકન કોમ્પોઝિશન મારી જાણમાં છે ત્યાં સુધી તો પ્રકાશ ભટ્ટ, એટલે કે પરેશભાઈના નાના ભાઈ જે અમેરિકા રહે છે એમનું છે. તો આજે 14મી નવેમ્બર નહીં અને દિવાળી પણ ખરી. ખરેખર તો વિચારવા જેવી વાત થઈ ગઈ, આપણે એવા સમયમાં રહેતા થઈ ગયા છીએ જેમાં બાળકો પણ નાના નથી રહ્યા. આપણે તેમને મોબાઈલ, ઇન્ટરનેટ, કમ્પ્યુટર તેમજ ઘણી બધી ચીજોથી અકાળે મોટા કરી નાખ્યા અને એમ કરી ખૂબ બધું કંઈ પામી ગયા છીએ એવું ભ્રામક વલણ અપનાવી પોરસાઈએ છીએ, પોરસાતા રહીએ છીએ, વધુ ને વધુ એવું કરવા તરફ આપણે દોટ મૂકીએ છીએ. જાણે જેને બોલચાલની ભાષામાં હાઈ ફાઈ સ્કૂલ્સ કહીએ છીએ તેવી શાળાઓ, ટ્યુશન ક્લાસીસ, કમ્પિટિટિવ એક્ઝામ્સ અને કંઈ કેટલું આપણા માનો અને આપણો બાળક બંને આ બધી વસ્તુઓને લઈને અકાળે વૃદ્ધ થઈ ગયો. બાળપણને સાથે રાખી બાળકોને એમના પરિવેશમાં તાળી દેતા દેતા કે ટપલી મારતા મારતા કે પછી અચાનક હાઉક કરીને બીવડાવવાનો આનંદ લઈ કિલબિલાટ કરતા ખિલખિલાટ હસી બેવળ વળી જવાનું સૌને ગમે જ. પ્રશ્ન છે પેલી માયાવી ચીજોના વળગણનો. વર્ચ્યુઅલ રિયાલિટીએ ખરી રિયાલિટીઝને કોણ જાણે કયા ડબ્બામાં પૂરી દીધી છે. આપણે ખોટું બહાનું કાઢી શકીએ એમ નથી,
આ બધું તો કોરોના કાળ પહેલાં જ થઈ ગયેલું છે, કોરોનાએ તો બહાનું આપ્યું. ચાલો ચાલો આ બધી હકીકત જાણી, પણ એને વળગી રહેવાથી કંઈ નહીં વળે, આપણે આગળ વધીએ. આપણા સૌમાં હજી એ જ નાની ઉંમરના પેલા બાળકની સાથે ગેલ કરીએ આજે આ બાળ દિન નિમિત્તે. ગલુડિયા અને ભોજલાની જેમ જ બેફામ મસ્તી કરી જોઈએ, તદ્દન નિર્દોષ કુદરતી મસ્તી, મનની મસ્તી, તનની મસ્તી આજે આ બાળ દિન નિમિત્તે. રમેશ પારેખના હાઉક નામના બાળકાવ્ય સંગ્રહમાંની એક ખૂબ જાણીતી રચના, તદ્દન નવા સંગીત અને હાર્મની સાથે, એના ઓરિજિનલ કોમ્પોઝિશન એ જ સ્વરાંકનની તાજગી સાથે, પેલા નાનકડા સૂરને ટપલી મારી નાના થવાની મોજ. હું ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, ચંદુ છાના માના કતરિયામાં બેઠા, હું ચંદુ છાના માના કતરિયામાં બેઠા. લેસન પર તું મૂકી, લેસન પર તું મૂકી ફિલમ, ફિલમ રમવા બેઠા. હું ચંદુ છાના માના કતરિયામાં બેઠા, હું ચંદુ છાના માના કતરિયામાં બેઠા. લેસન પર તું મૂકી, લેસન પર તું મૂકી ફિલમ, ફિલમ રમવા બેઠા. હું ચંદુ છાના માના કતરિયા. મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઈ લૂંગી, મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઈ લૂંગી. પરદો બાંધી અમે બનાવી ફિલ્મ એની મૂંગી, મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઈ લૂંગી. પરદો બાંધી અમે બનાવી ફિલ્મ એની મૂંગી મૂંગી. હું ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, હું ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ, દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ. એમાંથી ચાંદરણા પાડ્યા પરદા ઉપર પાંચ, એમાંથી ચાંદરણા પાડ્યા પરદા ઉપર પાંચ. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ, એમાંથી ચાંદરણા પાડ્યા પરદા ઉપર પાંચ. ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું, ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ. ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું, હું ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ. અરે હું ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ. હું ચંદુ છાના માના કતરિયામાં બેઠા, હું ચંદુ છાના માના કતરિયામાં બેઠા. લેસન પર તું મૂકી, લેસન પર તું મૂકી ફિલ્મ, ફિલ્મ રમવા બેઠા. ચંદુ છાના માના કતરિયામાં બેઠા.
માં છુપાઈને બેઠી હતી બિલ્લી એક, કતરિયા 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 માં છુપાઈને બેઠી હતી બિલ્લી એક, ઉંદરડી ને ભાળી તેણે તરત લગાવી ઠેક, કતરિયા માં છુપાઈને બેઠી હતી બિલ્લી એક, ઉંદરડી ને ભાળી તેણે તરત લગાવી ઠેક, ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી, ઉંદરડી છટકી, ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી, બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગજાવી, ઓ માં દોડમ દોડા ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા, દોડમ દોડા ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા, ચંદુડિયાનો કાન આવડ્યો મને લગાવ્યા ધપ્પા, ચંદુડિયાનો કાન આવડ્યો મને લગાવ્યા ધપ્પા, ઉને ચંદુ છાના માના કતરિયામાં બેઠા, ઉને ચંદુ છાના માના કતરિયામાં બેઠા, લેસન પડતું મૂકી, લેસન પડતું મૂકી, ફિલમ ફિલમ રમવા બેઠા, આવી જ બાળ સહજ સરળતા અને કૂણા કૂણા હાસ્યથી જેમનું મુખમંડળ હંમેશ ઝરતું, એવા મોટા ગજાના અતિ પ્રતિષ્ઠિત ગાયક અને સ્વરકાર મુરબ્બી શ્રી દિલીપ ધોળકિયા, એમનું સન્માન 25મી પરેશ સ્મૃતિ કાર્યક્રમના પહેલા દિવસે આપણે કરી શકેલા. એમણે ત્યારે આપેલા આશીર્વચનની આ ક્લિપ જુઓ. કાર્યક્રમ શરૂ કરતા પહેલા માત્ર એક વિધિ આપણે બાકી રાખીએ છીએ. પુરુષોત્તમભાઈ કાલે ગાશે ત્યારે જ આપણને એમને જે વાત કરવી હશે તે કરશે. આજે દિલીપ કાકાનું સન્માન આપણે જે કર્યું એ નિમિત્તે દિલીપ કાકા આપણને આશીર્વચન આપે, પછી કાર્યક્રમ શરૂ કરીએ છીએ. ઘણા વખતે મળ્યા છે અને આમ જ પછી જરાક ખાલી આશીર્વાદ એવું બોલીને છોડી દે તો એ આપણને અધૂરું લાગે, એટલે દિલીપભાઈ ધોળકિયાને વિનંતી કરું કે આપ આશીર્વાદ આપો. જો ગાવા અંગે કંઈ સૂચન હોય તો પણ અમને કહો અને અમે કાર્યક્રમ શરૂ કરીએ. સૌથી પહેલાં આપ સૌનો આભાર માનું છું અને ખાસ કરીને પુરુષોત્તમનો, જે દીવાઓ અમારાથી ન પ્રગટ્યા એ અમને પ્રગટાવ્યા એ પ્રગટેલા જ રહે. અને રવીન જેવા સેંકડો કમ્પોઝર્સ આપણે ત્યાં રહે અને પોતાની સંસ્થા જે એમણે 25 વર્ષ સુધી સાચવી મોટી કરી, એવી રીતે ગામોગામ આવી સંસ્થાઓ થઈને સંગીત ગુજરાતમાં પણ છે એમ બીજા પ્રાંતોના લોકોને આપણે બતાવી આપીએ એટલી ભગવાન પાસે પ્રાર્થના કરીને હવે હું વધારે વખત નહીં લઉં. એક જ બે લીટી ગાવાની જરા ઈચ્છા છે. ઓકે. લાગી રે મોહે નેણ નજરિયા, લાગી રે
लगी रे लगी रे मोहे नैन नजरिया सुंदर नैन गैन सैनिक से तब ढाड़ी हथी मैं हूँ अपनी अटरिया हो अपनी अटरिया हो अपनी अटरिया रे लागी रे लागी रे लागी તે આ તમને નવાઈ ના લાગી કે આપણા સાત મણકા જે તમે જોયા તેમાં જે પરિવેશ હતો એના કરતાં આ પરિવેશ જરાક જુદો છે. તે જુદો જ હોય ને, કારણ કે એ છે જ જુદો. વાત એમ બની કે વચમાં શરદ પૂર્ણિમાના ગરબા આપણે ઓનલાઈન કરવાનો વારો આવ્યો, કેનેડાના અમુક મિત્રોનો આગ્રહ, અને એને કારણે નીચે જગ્યા ઓછી પડે એટલે આ શેડ અહીં કરી અને આપણી પેન્ટહાઉસની જે અગાશી છે દેવસ્ય એપાર્ટમેન્ટ એટલે આપણું ઘર ત્યાં આગળ, તો એ અગાશીમાં આ આખો માહોલ ઊભો કર્યો. એટલે આજે અહીં ઝૂલતા ઝૂલતા આ એપિસોડ તમને બતાવું છું. અને બીજું કારણ પેલું, શિયાળો ગુલાબી ગુલાબી ઠંડી લઈને આવી ગયો અને એટલે એ ત્યાં ગુલાબી વાતાવરણમાં હું તમને ફૂલ ગુલાબી વાતો કરું અને આમ તમે સામે જ છો એવું ધારીને તમારા ગાલ ઉપરની લાલી, એ ગાલ પરની ગુલાબી હું જોઈ શકું. વાત રહી આ ઇંચકાની, તો એની પણ એક વાત બહુ રસપ્રદ છે. મારી સ્કૂલ કાળની એક ક્લાસમેટ, તે ઘણા વર્ષો પછી મળી અને એકવાર અમે જ્યારે અમદાવાદ એક કાર્યક્રમ માટે ગયેલા ત્યારે એને ઘરે ગયા અને આ હિંચકો મારી નજરમાં, અને પછી એ વાત એને એની નજરમાં આવી એટલે એણે આ હિંચકો અમને ભેટ કર્યો. એટલે આ પદ્મિની, જે વડોદરા પિયર હતી ત્યારે એનું નામ પદ્મિની કંસારા હતું, તે હવે અમદાવાદ રહે છે, એણે આ હિંચકો અમને ભેટ આપ્યો છે. એટલે આ ઝૂલતા ઝૂલતા તમારી સાથે વાત કરી શકું છું તે એની કૃપા. ચાલો તો વાત આગળ વધારીએ. આજના આ એપિસોડ 8માં એક વિશિષ્ટ વસ્તુ અમે કરી છે, અને તે એ કે પૂજ્ય પરેશભાઈના કુલ 3 સ્વરાંકનો તમારે માટે આજે અમે લઈને આવ્યા છે, અને તે ત્રણે જુદી જુદી રીતે જુદા જુદા ફોર્મમાં તમને સંભળાવીશું. આપણા ગુજરાતના મૂર્ધન્ય કવિ જેમનો દમામ ભિન્ન ભિન્ન કાવ્ય શૈલીમાં એક મત્ત ગજરાજની માફક પ્રવર્તતો રહ્યો છે, એની ગંભીર ધીમી અવિરત ચાલે આપણને ઉન્નત કરી જાણે છે. એમની આ રચના કવિ રાજેન્દ્ર શુક્લ, અને એને સ્વર સ્વરૂપ જેણે આપ્યું એટલે કે સ્વરાંકન જેણે કર્યું પરેશ ભટ્ટ. આ શબ્દ રચના અને સ્વર રચના બંને પોતપોતાની રીતે વિશિષ્ટ અને બેનમૂન છે. આ ગીત પરેશભાઈ સોલો ગાતા. વડોદરા હતા ત્યારે મેં કોઈક કાર્યક્રમમાં એમની પાસે તે વખતે સાંભળેલું અને મારા માનસપટ પર તે અંકિત થયેલું. ત્યારે બે જ અંતરા ખબર, પછી રાજકોટ ગયા ત્યારે ત્રીજો અંતરો કર્યો હશે એટલે પાછળથી મારા રાજકોટના મિત્રોએ મને આપ્યો. આ ત્રણે ત્રણ અંતરા આજે તમને સંભળાવીએ છીએ વૃંદગાન સ્વરૂપે. એની અંદર અમે જે આલાપ ઇન્ટરલ્યુડ્સ અને મ્યુઝિક તે પછી બેસાડ્યા, કારણ કે આનું ફોર્મ સોલો હતું ને અમે વૃંદગાન કર્યું, તો વૃંદગાન સ્વરૂપે તમને સંભળાવીએ.
હેજી એવી ચોપાટું મંડાણી ચંદન ચોકમાં. આ દિવાળી નિમિત્તે વિચારીએ કે કઈ ચોપાટ, એનો રમનાર કોણ છે અને આપણે એના પ્યાદા. હે નાખ્યા લખરે ચોરાશી દાવ. ચાલો I'm not afraid.
ચંદર જો પૂજ્ય પરેશભાઈનું જ બીજું એક સ્વરાંકન તમને આજે બેન જિગીશા ખેરડિયાના કંઠમાં સંભળાવીએ. જિગીશા આમ સુરતની, પણ અમારી સાથે ગાવા આવે સહર્ષ લગભગ 5-6 વર્ષથી. મારી પાસે સુગમ સંગીત શીખે, પણ મૂળ તો ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં એણે BPA એટલે કે BMUSE કર્યું છે. ખૂબ સરસ રીતે તેણે આ ગીત પરેશ સ્મૃતિ 32માં રજૂ કરેલું. કવિ યોસેફ મેકવાન, સ્વરકાર પરેશ ભટ્ટ. હવે જે ગીત રજૂ કરવા જઈ રહી છું એ ગીતના કવિ છે શ્રી યોસેફ મેકવાન અને એમના સ્વરકાર છે શ્રી પરેશ ભટ્ટ. જી શબ્દ તું તો અલખ ના
હવે પછી અમે જે તમને પીરસવાના છીએ તેમાં બે કલાકારો એવા છે જેમને તમે સુપેરે ઓળખો જ છો. એમને જોઈને, સાથે જોઈને ભાગ્યે જ કોઈને આશ્ચર્ય થાય. વડોદરાનું તબલા રતન, એટલે કે રિધમ રતન એવું કહેવું પડે, પ્રિય વિક્રમ પાટીલ. અને બીજા તે અમારા મિત્ર મુંબઈના નામાંકિત સ્વરકાર ગાયક ઉદય મજુમદાર. મુરબ્બી શ્રી કૌમુદીબેનનું સન્માન કરેલું તે વર્ષે જ ઉદય પણ પરેશ સ્મૃતિ કાર્યક્રમમાં ગાયેલું. એણે ગાયેલી રચનાઓમાંની એક ગઝલ તે આજે અહીં તમારા માટે પ્રસ્તુત કરીએ છીએ. બશીર બદ્ર જેવા સોલિડ શાયરની આ ગઝલ છે. મુજે ભુલાએ કભી યાદ કરકે રોએ ભી, વો અપને આપ કો બિખરાએ, વો અપને આપ કો બિખરાએ ઓર પીરોએ ભી. ચાલો ગઝલ પ્રસ્તુત છે. ગઝલ હવે ઉર્દુ એટલે કે હિન્દી બશીર બદ્ર સાહેબની બહુ સુંદર ગઝલ છે. હે મુજે ભુલાએ કભી યાદ કરકે રોએ ભી, મુજે ભુલાએ કભી યાદ કરકે રોએ ભી, વો અપને આપ કો બિખરાએ ઓર પીરોએ ભી, મુજે ભુલાએ. યાદ કરકે રોએ ભી, મુજે ભુલાએ કભી યાદ કરકે રોએ ભી, વો અપને આપ કો બિખરાએ ઓર પીરોએ ભી, મુજે દિનો
बहुत दिनों से नहाए नहीं है आंगन में, बहुत दिनों से नहाए नहीं है आंगन में, कभी तो राह की बारिश हमें भिगो है भी, कभी तो राह की बारिश हमें भिगो है भी, वो अपने आप को बिखराए और यकीन जानिए एहसास तक न होगा हमें, यकीन जानिए एहसास तक न होगा हमें, नसों में सुइयां कोई अगर चुभे भी, नसों अपने आप को बिखराए और फिर रोए भी मुझे बुलाए, कभी याद करके रोए भी मुझे बुलाए, कभी याद करके रोए भी, वो अपने आप को बिखराए और फिर एक વાત મારા વિચારમાં આવી કે આપણા બધા તહેવારો આમ તો અંધારિયામાં ના આવે, ચંદ્રની કળાના સંદર્ભનું અંધારિયાની વાત છે, લગભગ બધા તહેવારો અજવાળિયામાં એટલે કે સૂદમાં આવે, એક દિવાળી એવી જે અમાસને દિવસે જ આવે, અંધારા પર અજવાળાનું વિજય. પણ વિચારો, અંધારું હોય જ નહીં તો જીવન કેવું દુષ્કર થઈ પડે. ખરેખર તો અંધારું જ અજવાળાનો મહિમા વધારનાર છે. અંધારાને જાણે એ જ અજવાળાને પામે. કવિ પ્રહલાદ પારેખ, એમણે આ અંધારાને જુદી રીતે જોયો. ગુજરાતી કવિતામાં એમનું નામ રળિયામણું. ટાગોરની અને રવિન્દ્ર સંગીતની અસર હેઠળનો આ વ્યક્તિ, ટાગોર સાથે ત્યાં રહેલા પણ સંગીત પણ જાણે, એમની કવિતાઓ સંગીત નાટક એકેડેમીએ દિલ્હીએ એમના 100 વર્ષની ઉજવણી વખતે સ્વરબદ્ધ કરીને રજૂઆત કરવાનું વિચાર્યું અને એ પ્રોજેક્ટ મને આપેલો. તે વખતે ઘણી બધી સ્વર રચનાઓ મેં એમની કવિતાઓની કરી, તેમાંની એક રચના તમને વૃંદગાન રૂપે સંભળાવીએ. કવિ પ્રહલાદ પારેખ, સ્વરકાર રવિન નાયક. બાકીની વિગતો વિડીયોમાંથી તમને મળશે. ચાલો. આજ અંધાર ખુશ્બુ ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી,
आज आशालनी मंजरी झरी झरी पमरती पाथरी दे पथारी, आज ओ पारथी गंधने लावती दिव्य को सिंधुनी लहरी लहरी, आज आकाश थी तारला माही थी महकती आवती शी सुगंधी, आज अंधार खुशबू भरो लागतु।
सौरभ भरी रात सारी। दीवड़ाओ तेनी ज्योत हे ज्योतिर्मय सत्य प्रकाशो अम मंदिरिये। दीवाओनी एक वात रूढ़ी एक माथी बीजाने प्रगटवा मळे। दीप से दीप जलाओ तो कोई बात बने। एक शायर छे रशीद कैसरानी तेमनी आ रचना तमने संभळावुं। नवुं स्वरांकन कर्युं पछी परेश स्मृति में गायेलू पण रे नसीब ए वखतनुं वीडियो रेकॉर्डिंग नथी एटले हमणा फरी आ कोविडियन कर्युं पण एक नवी वस्तु करी छे जे मारे तमने जणावी छे। आ माइक्रोफोन जे न्यूमेन U87 छे खूब खूब खूबज उत्तम कक्षानुं माइक्रोफोन छे। आ एक ज माइक्रोफोने बधुं पकड़ीने आजे तमे जोशो एनुं रेकॉर्डिंग कर्युं छे पहला आकाशवाणी ऊपर करता ने ते रीते। तो आ गजल जेनुं स्वरांकन गीतनुमां थयुं होय एवुं लागे छे तमने आजे संभळावानी इच्छा थई छे। दिवाळी निमित्ते दीप से दीप जलाओ तो कोई बात बने। गीत पर गीत सुनाओ तो कोई बात बने। चालो पर गीत सुनाओ तो कोई बात बने। दीप से दीप जलाओ तो कोई बात बने। दीप से दीप जलाओ तो कोई बात बने। गीत पर मौज बुलाओ तो कोई बात बने।
मौज दर मौज दर मौज दर मौज बुलाओ तो कोई बात बने दीप से दीप जगाओ तो कोई बात बने दीप से दीप जगाओ तो कोई बात बने से दीप जगाओ तो
कोई बात बने दीप से दीप जलाओ, कोई बात बने, कोई बात बने, कोई बात बने, कोई बात बने। तो आ कया अंधारा बोलावे, कया अजवाड़ा बोलावे, वात फिलोसॉफिकल लागे, पण खरेखर तो बाळक जन्मे ने ते पहला थी एने अंधारानो अने जन्मे ने के तरत ज अजवाड़ानो संदर्भ खबर पड़वा माडे छे। आ दीप प्रकाश, आ तेजोमय चेतना, तेनो जड़ हड़ाट कदी न ओसरनार पेलो दिव्यदीप, अपना सौना अंदरना दीप ने प्रगटावी ने प्रेरे, संगीत, काव्य, नृत्य, शिल्प, रसोई, कई केटली विविध कला, एना रूपोज नहीं जीवन कलानो मार्ग पण ए ओजस्मा रूड़ो रूपाड़ो बनी रहो, हूँफाड़ो बनी रहो, रंगो अने खुशबो भर्यो बनी रहो। नवा वर्षनी अढ़ड़क शुभेच्छाओ साथे हूँ रविन नायक तेमज आ आखी घटना ने तमारा सुधी सुपेरे लावा माटे मदद करनार हमारी रेमपनी स्वर सर्जननी आखी टीम वती हूँ आजे तमने नवा वर्षनी अढ़ड़क शुभेच्छाओ पाठवु छू। तमने सौने नूतन वर्षाभिनंदन, साल मुबारक। सौरभ भरी रा